नमस्ते बच्चों बच्चों हम आज देखेंगे कक्षा 2 पाठ्य पुस्तक गुजराती जिसका नाम है बुलबुल। तो बुलबुल के सड्डे पोटे की पूर्ति करेंगे। तो अब हम आगे देखते हैं कि नीचे नो चित्र ध्यान से जुओ। आ चित्र छे ने इन्हें ध्यान से जुवानो छे। पाछा नीचे प्रश्न आपे छे ने तेना जवाब आपणे कहेवाना छे, बराबर। तो तमारे तमारी सड्डे पोटी में चित्र छे ने ते ध्यान थी जुओ। हवे जोईए तो कि टायर केम फाट्यो हशे। आ टायर फाट्यो छे ने ते कया कारणसर फाट्यो हशे, तो कि जोईए तो कि टायर में वधारे हवा भरवामां आवे ने तो टायर फाटी जाए। जेम के आपणे जोईए तो फुग्गो, फुग्गो में आपणे हवा भर्या ज करीए तो ते फाटी जाए छे ने। एवी ज रीते टायर में पण आपणे हवा भरवामां आवे ने वधारे में वधारे तो ते फाटी जाए छे। हवे बीजुं जोईए तो कि फूटपाथ पर भागदौड़ केम मची गई छे। तो जोईए तो कि टायर फाट्यो छे ने एना कारणे बधा माणसो छे ते दौड़ादौड़ी करे छे। तमे रस्ता पर होय अने टायर फाटे तो तमे शुं करशो? तो तमे पण दौड़ादौड़ी करशो ने। हाँ, रबरमांथी कई कई वस्तुओ बने छे? तो रबरमांथी टायर पण बने छे। वाहनोना टायरनी ट्यूबमां हवा केम भरवी पड़े छे? જે વાહન હોય એના ટાયરોમાં ટ્યુબમાં હવા કેમ ભરવી પડે? તો કે વાહનોને આગળ જવા માટે ગોળ ગોળ જોઈએ તો તે આગળ જઈ શકે, હવે ચપ્પટ ચપ્પટ હોય તો આગળ જાય ન જાય, એના કારણે ટ્યુબમાં હવા ભરવી પડે છે। ટાયરમાં વધુ હવા ભરાય તો શું થાય? આપણે આગળ જોઈએ ને, ટાયરમાં જો વધુમાં વધુ હવા ભરવામાં આવે તો તે ફાટી જાય, અને ટાયરમાં ઓછી હવા ભરાય તો શું થાય? ઓછી હવા હોય ને તો શું થાય? ચપ્પટ ચપ્પટ થઈ જાય, એટલે પંચર થઈ જાય। ટ્રાફિક પોલીસ શું કામ કરે છે? આ ચિત્રમાં આપણે ટ્રાફિક પોલીસ જોઈ શકીએ છીએ ને। હા, તો તે શું કામ કરે? તો કે જે ટ્રાફિક જામ થઈ જાય ને તેને તે છૂટું કરે છે, બધાને સૂચના આપે છે કે બધા એક સરખી લાઇનમાં પોતાની ગાડી ચલાવો। હવે આપણે આગળ જોઈએ, જો ટ્રાફિક પોલીસ ન હોય તો શું તકલીફ પડે? જો ટ્રાફિક પોલીસ ન હોય તો રોજના જ એક્સિડન્ટ થાય, ટ્રાફિક જામ થઈ જાય, જામ થઈ જાય ને। હા, હવે આપણે આગળ જોઈએ, આપણે અકસ્માત થાય ન થાય તે માટે રસ્તા પર ક્યાં ચાલવું જોઈએ? તો કે જ્યાં વાહનો આવતા હોય ને ત્યાં ન ચાલવું જોઈએ, સાઈડ પર ચાલવું જોઈએ, વાહનોની વચ્ચે, રસ્તાઓની વચ્ચે વચ્ચે આપણે ચાલીએ તો આપણું અકસ્માત થઈ જાય છે। આગળ જોઈએ, ટાયર સિવાય બીજું શું ફાટતું હશે? હવે ટાયર સિવાય બીજું શું ફાટે? તો કે ફુગ્ગો ફાટે, કોથળી ફાટે, કાગળ ફાટે, કપડું ફાટે, પાણી ફાટે, ન ફાટે, એટલે આ પાણીવાળું બોક્સ છે ને તેમાં આપણે ખરાની નિશાની ન કરવાની। હવે આગળ જોઈએ તો કે વાહનો અને તેના પૈડા સાથે જોડો, હવે આપણે આને જોડવાના છે, બરાબર। તો પહેલું જ છે સાયકલ, તો સાયકલનું પૈડું સાથે આપણે એને જોડીશું, તમારે પણ આવી રીતે જોડવાનું છે, બરાબર। હા, પછી છે બાઇક, બાઇક તમને આ ચિત્રમાં દેખાય છે ને? હા, તો બાઇકનું પૈડું આપણે જોડીશું, તમે પણ આવી રીતે પેન્સિલથી તમારી સડ્ડે પોટીમાં જોડો। પછી એરોપ્લેન, તો આપણે એરોપ્લેનનું જોડીશું, એરોપ્લેનનું પૈડું દેખાય છે ને તમને? હા, હવે ઘોડાગાડી, તમે બધાએ ઘોડાગાડી જોઈ છે? તો ઘોડાગાડીનું પૈડું કેવું આવે? તો આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ, તેને આપણે અહીંયા જોઈન્ટ કરીશું, બરાબર। હા, પછી બસ, તો બસનું પૈડું સાથે આપણે જોઈન્ટ કરીશું, જોઈન્ટ કર્યું ને તમે પણ આવી રીતના। હવે આપણે આગળ જોઈએ તો કે આપેલી વસ્તુઓ કઈ દુકાનમાંથી મળશે, વસ્તુને જે તે દુકાન સાથે જોડો। હવે આ બધી દુકાનો છે એમાં કઈ કઈ વસ્તુઓ મળશે તેને આપણે જોઈન્ટ કરવાની છે। તો પહેલી જ કરિયાણાની દુકાન, હવે જોઈએ તો કરિયાણાની દુકાનમાં શું મળે? તેલનો ડબ્બો કે પછી જલેબી, કેક, શાકભાજી, નોટબુક, આ ચિત્ર માટે શું મળે કરિયાણાની દુકાનમાં? તો કરિયાણાની દુકાનમાં આપણને નાસ્તો આ જલેબી એવું મળે નહીં મળે, તો કરિયાણાની દુકાનમાં આપણને શું મળશે? તો કે તેલનો ડબ્બો, તો હવે આપણે આ તેલના ડબ્બા જોડે જોઈન્ટ કરીશું, બરાબર। હા, પછી છે સ્ટેશનરી, હવે સ્ટેશનરીમાં શું મળે? તો કયું ચિત્ર આવશે? તો કે નોટબુક, બોલપેન એવું મળે ને, હા, તેને આપણે અહીંયા જોઈન્ટ કરીશું, બરાબર। હા, પછી મીઠાઈની દુકાન,
હવે મીઠાની દુકાનમાં શું મળે? તો બધી અલગ અલગ જાતની મીઠાઈઓ મળે ને. જો આ ચિત્રમાં તમને મીઠાઈની દુકાન દેખાય છે ને. હા, તો એને આપણે અહીંયા જોઈન્ટ કરીશું. પછી બેકરી, બેકરીમાં શું મળે? કેક મળે ને. તમને બધાને કેક ભાવે છે ને, તો બધાને જ કેક ભાવતી હોય તો બેકરીની દુકાનમાં કેક મળે. તો આપણે અહીંયા કેક જોડે જોઈન્ટ કરીશું. પછી શાકભાજીની દુકાન, શાકભાજીની દુકાનમાં શું મળે? તો શાકભાજી. તો અહીંયા આપણે એને શાકભાજી જોડે જોઈન્ટ કરીશું. હવે આપણે આગળ જોઈએ. તો કે જે તે મદદગારોને તેમના સાધનો સાથે જોડો. હવે આ જે બધા મદદગાર એટલે કારીગરો છે ને, તેને કયા કયા સાધનો જોઈએ તેને આપણે અહીંયા જોઈન્ટ કરવાના છે. પહેલું છે લુહાર. લુહાર છે ને, હવે લુહારને કયું સાધન જોઈએ? તો કે આ તમને દેખાય છે ને, હા, તેના વડે તેને આપણે જોઈન્ટ કરીશું. કેવી રીતે કરીશું જોઈએ. સોરી, કયા? લુહાર, બરાબર. હા, હવે લુહારને આપણે આ ચપ્પુ ધારવાળું દેખાય છે ને, તેની જોડે જોઈન્ટ કરીશું. પછી આગળનું જોઈએ તો કે કુંભાર. કુંભાર શું કરે? તો કુંભારમાં બધી માટી હોય, એમાંથી માટલા દીવા એવું બધું બનાવે ને. હા, તો કુંભારને કયા સાધનોની જરૂર પડે? તો કે પેલો ચાકરો હોય ને, તેમાંથી તે બનાવે. તો હવે આપણે ચાકરો જોઈન્ટ કરીએ. પહેલાં તો કે આ કુંભાર છે, તો કુંભારને કયું સાધન જોઈએ? તો કે આ ચાકરો. તમારે પણ આવી રીતે જોઈન્ટ કરવાનું છે. પછી છે વાળંદ. હવે આ વાળંદ દેખાય છે ને, વાળ કાપતો. હા, ને આપણે જોઈન્ટ કરીશું. વાળંદ, વાળંદને કઈ સાધનોનો ઉપયોગ કરે? કાપવા માટે, વાળ કાપવા માટે કાતર જોઈએ, વાળ ઓળે તો કાંસકી જોઈએ તા છે ને. હા, તેને આપણે અહીંયા જોઈન્ટ કરીશું. પછી જોઈએ તો કે આ કોનું ચિત્ર તમને દેખાય છે? તો કે ભાઈ દરજી. તો દરજી આપણે જોઈન્ટ કરીશું. હવે દરજીને કયું સાધન જોઈએ? તો તે કપડાં સીવી શકે. તો કે મશીન હોય તો જ તે સીવી શકે ને. હા, તો અહીંયા આપણે દરજીને આ મશીન સાથે જોઈન્ટ કરીશું. તમારે પણ આવી રીતે તમારી સદાય પોટીમાં કરવાનું છે, બરાબર. હા, હવે જોઈએ તો કે આ શું છે? તો આ તમે જોઈ શકો છો, સુથાર છે. તો સુથારને આપણે આ સુથાર છે ને, હા, જોઈન્ટ કર્યું. સુથારને કયા સાધનની જરૂર પડે? તો કે કરવટ. અહીંયા આપણે કરવટ સાથે જોઈન્ટ કરીશું. કર્યું બધાએ. હા, તો હવે આપણે આગળ જોઈએ. આપેલા આકારને ઘૂંટો અને આગળ વધારો. હવે આ તમને આકાર દેખાય છે ને, તમારે શું કરવાના છે? ઘૂંટો એટલે એકદમ જારા જારા કરવાના છે, બરાબર. તે તમારે શું કરવાનું છે? ઘરેથી કરવાના છે, બરાબર. આ તમારું હોમવર્ક છે, બરાબર. તો આપણે પહેલું પેજ છે તે અહીંયા જોઈ લઈએ, અને બીજું પેજ તમારે હોમવર્ક કરવાનું છે. તો પહેલાં જોઈએ. હવે આ છે ને, તેને આપણે શું કરીશું? તો કે જાડું જાડું કરશું ને. હા, તો આ જે નીચેનું છે ને, તેને આપણે જાડું જાડું કરવાના છે. કેવી રીતે કરશું? તો કે આપણે ને આમ તમારે આવી રીતે પેન્સિલથી એકદમ જાડું જાડું કરી દેવાનું છે. જે ટીપકા છે ને, હા, તેને તમારે જાડું જાડું કરવાનું છે. હવે બીજું છે, તો બીજે પણ ટપકા ટપકા છે ને, તેને પણ તમારે જાડા જાડા કરવાના છે. મેં પહેલાં બતાવ્યું ને તમને, તેવી રીતે પેન્સિલથી તમારે શું કરવાનું છે? એકદમ જાડું જાડું કરી દેવાનું છે. આપણા ટપકા છે ને, હા, તો કરો. તો કેવી રીતે કરશો? તો કે પેન્સિલથી અને આપણે એકદમ જાડા જાડા કરવાના છે, બરાબર. હા, મિનિટ, તમે કર્યું જોઈએ. તો કેવી રીતે કરશો? તો છે ને, હા, બસ. તો આવી રીતે જાડું જાડું કરવાનું છે. આપણે તપકા તપકા છે ને, તેને તમારે જાડા જાડા કરવાના છે, બરાબર. સમજ ભરી. હવે જોઈએ ત્રીજું. આ બધી લાઈન છે ને, તેને પણ તમારે જાડી જાડી કરવાની છે. કરો છો ને? હા, તો કરો. કેવી રીતે કરશો? તો આપણે બતાવી ને. હા, તો કે આ બધી જે છૂટી છૂટી લાઈન છે ને, તેને તમારે જાડી જાડી કરવાની છે, બરાબર. હા, પછી આ ગોળ છે, ત્રિકોણ છે,
તેને તમારે બધાએ જાળવું જાળવું કરવાનું છે, કરવાનું છે ને. હા, હવે આગળ જોઈએ તો કે આ તમારે ઘરેથી જાળવું જાળવું કરવાનું છે, આ તમારું હોમવર્ક છે, બરાબર. હા, તો ચાલો હવે અહીંયા આપણું આ ચેપ્ટર સધ્યપોટીની પૂર્તિ આપણે અહીંયા કરી દીધી છે. તમે લેસનમાં શું કરશો તો કે આ પેજ છે ને, હા, જાળવું જાળવું તમારે કરવાનું છે. આ ઉપરનું પણ તમારે જાળવું જાળવું કરવાનું છે. મેં બતાવ્યું ને તમને તેવી રીતે તમારે જાળવું જાળવું કરવાનું છે. ઓકે, હા, તો ચાલો આવજો.